गुड मॉर्निंग बाळको, श्री कन्या प्राइमरी स्कूल में तमारू स्वागत है। आज आप धोरण 5 अंग्रेजी ग्रामर में सेमेस्टर 2 नो टॉपिक नंबर 8 जोईशु, केन अने केन नोट। अहीं तमने आपेलू छे केन, सी ए एन, केन एटले शकवू, एटले आपणे कोईपण काम करी शकीए। आपणे एम कहता हो कि हूँ लेसन करी शकूँ, हूँ चित्र बनावी शकूँ, तो शकवा माटे सी ए एन, केन एटले शकवू। अमुक क्रिया करवा शक्तिमान हो, शक्यता होवी। केन सहायकारक क्रियापद छे। केवू क्रियापद छे? तो के सहायकारक। कोईपण करता पछी सहायकारक क्रियापद केन प्लस मुख्य क्रियापद मुकवाथी वाक्य रचना थाय छे। कोईपण करता आपेलो होय एनी पाछळ केन प्लस मुख्य क्रियापद एटले ए मुकवाथी वाक्य बने छे। हवे अहींया आपणे एक्जाम्पल जोईए। પહેલું છે આઈ કેન સિંગ, હું ગાઈ શકું છું। જુઓ અહીંયા કેન પ્લસ સિંગ એ મુખ્ય ક્રિયાપદ કહેવાય, એટલે કે હું ગાઈ શકું છું, ગાવાની ક્રિયા કરે છે। જમ્પ કૂદવાની ક્રિયા, સ્વિમ નાહવાની ક્રિયા। હવે એ કરવા કરી શકે છે, શકે માટે એટલે એના માટે કેન મૂકવાનું। બીજું વાક્ય છે યુ કેન જમ્પ, તમે કૂદી શકો છો। જતીન કેન સ્વિમ, જતીન તરી શકે છે। કેનની સાથે મુખ્ય ક્રિયાપદ હંમેશા આવે। ત્યાર પછી અહીંયા આપેલું છે કેન નોટ કાન્ટ, અથવા તો આપણે એને કાન્ટ વાંચી શકીએ। કેન નોટ શબ્દને કેન અને નોટ શબ્દના સંયોજનથી થયો છે। આ કાન્ટ શબ્દ એ કેન નોટના સંયોજનથી થયો છે। આ બંને શબ્દો અલગ અલગ લખી શકાય નહીં, એટલે કાન નું ટૂંકું રૂપ, કેન નોટનું ટૂંકું રૂપ શું થાય? તો કે કાન્ટ થાય છે। હવે આપણે જોઈએ, એમાં એક્ઝામ્પલ આપેલા છે થોડા, એ જોઈએ। તો અહીંયા એક્ઝામ્પલ આપેલા છે કે અ બર્ડ કેન ફ્લાય, અ બર્ડ કેન ફ્લાય એટલે કે પક્ષી ઉડી શકે છે। હવે અહીંયા કીધેલું છે ઉડી શકે છે, એટલે ફ્લાય એટલે ઉડવાની ક્રિયા, અને કેન એ સહાયકારક ક્રિયાપદ છે। ત્યાર પછી અ ડોગ કેન નોટ ફ્લાય, કૂતરું ઉડી શકતું નથી અથવા તો ન ઉડી શકે। હવે અહીંયા કેન નોટ ફ્લાય લખેલું છે, અ ડોગ કેન નોટ ફ્લાય, કૂતરું ઉડી શકતું નથી। હવે એમાં આપણે અહીંયા બીજા પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનાવવાના અને યશનોમાં કેવી રીતે જવાબ આપવાના છે એ જોઈએ। તો અહીંયા આપણને વાક્ય આપેલા છે કે યશનોમાં ઉત્તર અને પ્રશ્નાર્થ વાક્ય બનાવો। જોઈએ અહીંયા પહેલું એક્ઝામ્પલ છે રાધા કેન સિંગ, રાધા ગાઈ શકે છે। હવે એમાં આપણને શું કીધું છે પહેલાં કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે, તો જે કેન છે કેન એને આપણે અહીંયા આગળ લઈ લેવાનું, ત્યાર પછી મૂકવાનો કરતા જે હોય તે રાધા, ત્યાર પછી સિંગ જે મુખ્ય ક્રિયાપદ છે તે, એટલે એની વાક્ય રચના, પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના થાય કેન પ્લસ કરતા પ્લસ મુખ્ય ક્રિયાપદ પાછળ ક્વેશ્ચન માર્ક। ત્યાર પછી હકાર વાક્ય બનાવેલું છે, હકાર વાક્યમાં યસ, હવે રાધા છે એ છોકરી છે, છોકરી હોય તો એનું થઈ જાય સી, શું થઈ જાય સી। અહીંયા જ્યારે આપણે યસમાં કે નોમાં વાક્ય બનાવીએ ત્યારે છોકરી હોય તો સી, છોકરો હોય તો હી થઈ જાય, અથવા તો કોઈ વસ્તુ આપેલી હોય તો ઈટ થઈ જાય, અને જાજી બધું આપેલા હોય પક્ષીઓ તો ધેય થઈ જાય। હવે અહીંયા લખેલું છે સી, યસ સી કેન સિંગ, જે પાછળનું આખું વાક્ય એમનું એમ, પરંતુ જે કરતા છે તે ત્રીજો પુરુષ એકવચન છે એ રાધા હોય તો સી લગાડી દેવાનું આપણે, અને પાછળ પૂર્ણવિરામ, અથવા તો યસ સી કેન આપણે એટલું જ લખી શકીએ ટૂંકમાં કીધું હોય તો, તો પાછળ મુખ્ય ક્રિયાપદ મૂકવાનું નહીં, અને નો સી કેન નોટ સિંગ અથવા તો નો સી કાન્ટ, તે ગાઈ શકતી નથી, એ નકાર વાક્ય થાય, અને એનું ટૂંકું રૂપ અહીંયા આપેલું છે નો સી કેન નોટ, એટલે આપણે હવે હકાર નકાર અને વિધાન વાક્ય રચના તેમજ પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈ। હવે આપણે એમાં આગળ જોઈએ, નીચે આપેલું છે જે આ વાક્ય એમાં શું છે, તો કે એમાં આપેલું છે આપણને કે ધેય કેન રન, પહેલું વાક્ય આપણને આપેલું છે ધેય કેન રન, એ વિધાન વાક્ય કહેવાય, કેવું કહેવાય
તેઓ દોડી શકે છે એ વિધાન વાક્ય છે. એનું પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવવું હોય તો કેનને ક્યાં લેવાનું? આગળ. ત્યાર પછી કર્તા મૂકવાનો અને ત્યાર પછી મુખ્ય ક્રિયાપદ મૂકી ક્વેશ્ચન માર્ક મૂકવાનું. ત્યાર પછી આપણે હકાર વાક્ય બનાવવું હોય તો શું કરવાનું? જેમ આપણે બીજા બધામાં પહેલાં બનાવતા એવી રીતે યસ. પછી શું મૂકવાનું? તો કે કર્તા. કયો છે કર્તા? તો કે ધે. અને પાછળ મૂકવાનું કેન. યસ, ધે કેન. અને જો નકાર વાક્ય બનાવવાનું હોય તો નો, ધે કેન નોટ. એવી રીતે આપણે આગળ બીજા એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આપણને બીજા એક્ઝામ્પલ આપેલા છે એ જોઈએ. અહીંયા જુઓ, મોહન કેન ડ્રો પિક્ચર. મોહન ચિત્ર દોરી શકે છે. તો હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો કેનને ક્યાં લેવાનું? તો કે આગળ, કર્તાના સ્થાને. અને જ્યાં કર્તાનું સ્થાન હોય ત્યાં મૂકવાનું કેન, અને કેનના સ્થાને મૂકવાનો કર્તા. બાકીનું વાક્ય જેમનું તેમ. જો પ્રશ્ન વાક્ય બનાવવું હોય વિધાન વાક્યમાંથી તો શું કરવાનું? તો કે કેનના સ્થાને કર્તા મૂકી અને કર્તાના સ્થાને કેન મૂકવાનો. માત્ર આ બેની જગ્યા બદલવાની અને પાછળ ક્વેશ્ચન માર્ક. ત્યાર પછી યસ. ત્યાર પછી જે મોહન છે એ છોકરો છે એટલે હી લખવાનું. યસ, હી કેન. અને ત્યાર પછી નકાર વાક્ય બનાવવું હોય તો નો પછી કર્તા એટલે મોહન, એ છોકરો છે એટલે હી કેન નોટ. એવી જ રીતે ત્રીજું વાક્ય છે, મિહિર કેન હેલ્પ મી. મિહિર મને મદદ કરી શકશે. તો કેન મિહિર હેલ્પ મી ક્વેશ્ચન માર્ક. કેનને ક્યાં લેવાનું? તો કે આગળ. અને પછી છે વાક્ય બાકીનું જેમનું તેમ અને પાછળ ક્વેશ્ચન માર્ક. હકાર બનાવવાનું થાય તો યસ, મિહિર છે એ છોકરો છે એટલે હી કેન. નો નકાર બનાવવા માટે નો, ત્યાર પછી કરતા અને કેન નોટ. ત્યાર પછી ચોથું વાક્ય જોઈએ, નેહા કેન ટીચ મિતા. નેહા મિતાને શીખવશે. કેન નેહા ટીચ મિતા પછી ક્વેશ્ચન માર્ક. આ કેન અને જે કરતા છે એનું સ્થાન પ્રશ્નાર્થ વાક્યમાં બદલે બાકીનું વાક્ય જેમનું તેમ. હકાર હોય ત્યારે યસ મૂકી અને કરતા મૂકવાનો. જે આ નેહા છે એ છોકરી છે એટલે અહીંયા મૂકું સી. અને કેન, યસ સી કેન. નો સી કેન નોટ. નકાર વાક્ય બનાવવા માટે નો, શી કેન નોટ. હવે એમાં આપણે એક્ટિવિટી આપેલી છે એ આપણે જોઈએ. અહીંયા જોઈએ તો આપણે પહેલાં જો કેન અને કેન નોટ માટે ખાલી જગ્યા પૂરો. તો આપણે જો કરી શકતા હોય તો કેન અને ન કરી શકે તો કેન નોટ. તો પહેલું છે અ ફિશ ખાલી જગ્યા સ્વિમ. એટલે ફિશ છે એ સ્વિમ. સ્વિમ એટલે તરવું, નહાવું. તો અ ફિશ કેન સ્વિમ, તરી શકે છે. ત્યાર પછી ઇટ ખાલી જગ્યા ફ્લાય. ઇટ કેન નોટ. તે ઉડી શકતી નથી. પછી બીજું છે કે એન એલિફન્ટ પછી ખાલી જગ્યા આપેલી છે અને જમ્પ. હાથી છે એ કૂદકા મારી શકે કે ના મારી શકે? તો કે કૂદકા મારી શકે નહીં. તો કેન નોટ. ઇટ કેન રન, તે દોડી શકે. તો અહીંયા લખવાનું કેન. ત્યાર પછી અ પીકોક ખાલી જગ્યા આપેલી છે અને ફ્લાય હાય. જે મોર છે એ ઊંચે સુધી ઉડી શકે નહીં, એ નીચે જ ઉડે. તો અહીંયા આવે કેન નોટ. ત્યાર પછી એન ઈગલ એટલે ગરુડ જે છે ઊંચે સુધી ઉડી શકે. તો અહીંયા આવે કેન. એન ઈગલ કેન ફ્લાય હાય, તે ઊંચે સુધી ઉડી શકે છે. અ રેબિટ પછી ખાલી જગ્યા રન ફાસ્ટ. સસલું છે એ ઝડપથી દોડી શકે છે. તો કે હા, તો દોડી શકે. તો કેન. અને ટોર્ટોઇસ ખાલી જગ્યા રન ફાસ્ટ એટલે કે કાચબો. ટોર્ટોઇસ એટલે કાચબો. કાચબો ઝડપથી દોડી શકે છે, નથી દોડી શકતો. તો કેન નોટ. ટોર્ટોઇસ કેન નોટ રન ફાસ્ટ. આવી રીતે તમારે બીજી જે ખાલી જગ્યા આપેલી છે ગ્રામરમાં એ પૂરવાની છે. હવે એમાં આપણે આગળ જોઈએ. અહીંયા વાક્ય આપેલા છે જે એ જોઈએ. તો અહીંયા વાક્યમાં પહેલું છે, પ્રશ્ન વાંચો, યસ અને નોમાં ઉત્તર આપો. તો અહીંયા કેન જય સિંગ. તો યસ,
કે નો માં ઉત્તર આપવાના છે તો આપણે શું જય ગીત ગાઈ શકીએ છે? તો આપણે યસમાં ઉત્તર આપીએ તો સૌથી પહેલા આવશે યસ, પછી જય છે એના સ્થાને શું મૂકવાનું? તો કે હી, કેમ કે છોકરો છે, હી કેન, યસ હી કેન. અને જો ન ગાઈ શકે તો નો, હી કેન નોટ, હી કેન નોટ. શું કામે હી કેન નોટ આવે? તો કે એ ગાઈ ન શકે એટલે હી કેન નોટ. છોકરો છે એટલે મેં અહીંયા હી લીધું. ત્યાર પછી બીજું વાક્ય છે કેન ધેય કમ ઇન, તેઓ અંદર આવી શકે? તો યસ. પછી શું મૂકવાનું? તો કે કરતા, યસ ધેય કેન. અને જો ન આવી શકે તો નો, ધેય કેન નોટ. ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું વાક્ય કે કેન હર્ષ ડ્રાઈવ અ કાર, હર્ષ કાર ચલાવી શકે? તો કે યસ. હર્ષ છે એટલે હી કેન, છોકરો છે એટલે હી. અને નો, હી કેન નોટ, જો ન ચલાવી શકે તો તે ચલાવી શકે નહીં. હવે એમાં આપણે આગળના એક્ઝામ્પલ જોઈએ તો આપણને અહીંયા આપેલા છે ચાર નંબરનું એક્ઝામ્પલ. કેન મીતા ડ્રો રંગોલી, મીતા રંગોળી દોરી શકે? તો કે યસ. પરંતુ મીતા છે છોકરી છે એટલે અહીંયા આવે સી કેન, યસ શી કેન. અને અહીંયા આવે નો નકાર હોય તો ન્યો, શી કેન નોટ, ના તે ન દોરી શકે. એવી જ રીતે પાંચમું વાક્ય જોઈએ. કેન ધ બોયઝ પ્લે ફૂટબોલ, છોકરાઓ છે એ રમત રમી, ફૂટબોલ રમી શકે? તો યસ. પરંતુ અહીંયા કરતા છે ધ બોયઝ એટલે આપણે મૂકવાનું થાય જાજા છોકરાઓ હોય એટલે ધે, યસ પછી અને નો પછી અલ્પવિરામ મૂકવાનું ભૂલવાનું નહીં. યસ ધે કેન, તેઓ રમી શકે. જો ન રમી શકે તો નો ધે કેન નોટ, તેઓ રમી શકે નહીં. ત્યાર પછી છઠ્ઠી ખાલી છઠ્ઠું એક્ઝામ્પલ છે, વાક્ય આપેલું છે. તો કેન વી ગો હોમ, શું અમે ઘરે જઈ શકીએ? તો યસ. અહીંયા વી છે એનું શું થઈ જાય? અમે ઘરે સહી જઈ શકીએ, યસ યુ કેન, વીનું થઈ જાય યુ. અને નો, યુ કેન નોટ. આ આપણે વાક્ય જોયા છ સુધી. હવે તમારે આગળના લેક્ચરમાં, મતલબ કે તમારી ગ્રામરમાં જે આપેલું છે એ વધારાના વાક્યો પૂરા કરવાના, અને આગળના લેક્ચરમાં આપણે પછીનો ટોપિક જોઈશું.